જેમાં એકોતેર પોઈન્ટ ત્યાસી ટકા છોકરાઓ અને બોતેર પોઈન્ટ એક ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે વિદ્યાર્થીઓએ બોર્ડની આ પરીક્ષા આપી છે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે અંગ્રેજી માધ્યમનું પરિણામ પંચોતેર પોઈન્ટ તેર ટકા અને ગુજરાતી માધ્યમનું ઇકોતેર પોઈન્ટ જીરો નવ ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓમાં પણ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે ઉલ્લેખનીય છે કે કુલ એક લાખ ત્રેવીસ હજાર આઠસો સાહીઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે અમદાવાદ જિલ્લામાં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ટોપર્સ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હા ગુજસેડમાં નવ્વાણું પણ નવ્વાણું પસંદ આવેલ અને બોર્ડમાં નવ્વાણું પણ ચોરાણું પસંદ આવેલ છે વિષયોને એન્જોય કરતો હતો અને નિયત ટેબલ પ્રમાણે કામ કરતો હતો આગળ યુપીએસસીની તૈયારી કરવા માંગુ છું ખૂબ જ સારો સપોર્ટ હતો સપોર્ટ હતો માતા પિતા તરફથી અને ખૂબ જ હેલ્પ કરી હતી નાની નાની વાતોની કાળજી રાખી હતી આ ડર્યા વગર વિષયને એન્જોય કરવો જોઈએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે સાયન્સના વિષયો ટેબલમાં સવારે વહેલા ઉઠી જતો હતો અને સવારે વાંચતો હતો પછી રોજનું શેડ્યુલ હોય એ પ્રમાણે ટ્યુશનમાં જવાનું ટ્યુશનની અંદર બને એટલું સર જે સમજાવે એમાં પૂરેપૂરું ધ્યાન આપી દઈએ તો પછી ઘરે જઈને ખાલી રિવિઝન કરવાનું જ રહે અને એનાથી ઘણો બધો ફાયદો રહેતો હતો જો એ પ્રમાણે એની પ્રિપેરેશન કરીશું તો છેલ્લે ખાલી રિવિઝન જ કરવાનું રહેશે અને એ પ્રમાણે વાંચવામાં બહુ સહેલાઈ રહેશે આગળ હું મિકેનિકલ એન્જિનિયરિંગ બનવા માગું છું અને એમાં ઘણી મને એમાં શોખ છે તો હું એમાં આગળ છું મારા મારા મને મમ્મી અને પપ્પા જ સપોર્ટ આપ્યો છે એમને મને મેન્ટલી સેજ બી સ્ટ્રેસ નથી આપ્યો કે કે તું આટલું કર આટલું કર મને એવું જ કીધું કે તું શાંતિથી તને જેટલું થાય તે એટલું કર પણ તારું બેસ્ટ કર અને મેં એ કર્યું અને મારા આટલા મહેનત તો ઘણી પડી લગભગ સોશિયલ લાઈફથી પડે બહાર જવા આવવાનું ટાળીને સતત એની જોડેને જોડે ડગલેને પગલે સાથે રહેવું પડે સાથે એને સતત મોટિવેશન આપતા રહીએ અને રાત્રે જ્યારે એ વાંચતો હોય ત્યારે એ દૂધ નાસ્તો પ્લસ એના હેલ્થની આખા વર્ષ દરમિયાન ખૂબ જ ધ્યાન રાખવું પડે આગળ આઈઆઈટી એન્જિનિયર બનવાની એની ઈચ્છા છે અને લગભગ એ બનીને જ રહેશે ઇલેક્ટ્રિક કે સિવિલમાં જવાની એની વધારે ઈચ્છા છે રાજ્યમાં ધોરણ બાર સાયન્સનું ઇકોતેર પોઈન્ટ નેવ ટકા પરિણામ દસ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો રાજ્યમાં કુલ બસો ચોપન વિદ્યાર્થીઓએ મેળવ્યો એ વન ગ્રેડ સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું

ગયા વર્ષની સરખામણીએ છત્રીસ હજારનો વધારો થયો છે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો બે હજાર અઢારની સરખામણીમાં બે હજાર ઓગણીસના પરિણામમાં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ બાર સાયન્સનું પરિણામ એકોતેર પોઈન્ટ નેવું ટકા આવ્યું છે અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી મારું નામ ચહાન કિનિશા સિંહ છે હું સજાનંદ વિદ્યાલયમાંથી આવી છું અને મારા એકાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા હતા અને સાયન્સમાં નવ્વાણું પોઈન્ટ એટી સેવન પીઆર છે વર્ષ દરમિયાન મારી દરરોજની આઠ કલાકની મહેનત હતી અને મને બાયોલોજી થોડું ટફ લાગ્યું એમાં મારા ઓછા માર્ક્સ આવ્યા પણ મેં રોજની તૈયારી પર વધારે ધ્યાન આપ્યું હતું મારા પર્સનલ રેક નાઇન્ટી વન ફિફ્ટી છે અને પર્સન્ટેજ સેવન્ટી નાઇન છે

જાહેર થઈ ગયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ જી એસ બી ડોટ ઓઆરજી પર જોઈ શકાશે સવારના દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શક્યા હતા અને ધોરણ બારનું આ સાયન્સનું પરિણામ જાહેર થયું છે બાર સામ આ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે વડોદરા શહેરમાં આઠ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વડોદરા શહેરના નવ કેન્દ્રો પર ચાલીસ શાળાઓમાં પરીક્ષા યોજાઈ હતી આજે આઠ હજાર પાંચસો વિદ્યાર્થીઓનું આ પરિણામ જાહેર થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે રીતે વિદ્યાર્થીઓ ધીરે ધીરે શાળા હાલમાં આવી રહ્યા છે ઓનલાઈન પરિણામ ચેક કર્યું છે જે બાદ હાલમાં તમામ વિદ્યાર્થીઓ હાલમાં શાળા તરફ આવી રહ્યા છે એટલે ક્યાંક આ કેટલાક વિદ્યાર્થીઓ વાલીઓ આપણી સાથે હાજર છે આપણે એમની સાથે વાત કરીશું જે તમારું પરિણામ આવ્યું છે કેટલું પરિણામ આવ્યું છે તને કેવી રીતે આજે તમારું પરિણામ આવ્યું છે કેટલું પરિણામ આવ્યું છે આ મારા નાઇન્ટી અને નાઇન્ટી આવ્યા છે જે રીતે તમે મહેનત કરી હતી કયા પ્રકારની મહેનત કરી હતી કે તમે આ પરિણામ લાવે હા ફરક પહેલાં તો મેં ગોખવાનું શરૂ નહોતું કર્યું પહેલાં મેં ટાઈમ મેનેજમેન્ટથી કામ કર્યું છે પહેલાં તો મેં જોયું કે જે છેલ્લા દસ વર્ષના જે ગુજરાત બોર્ડનો ટ્રેન્ડ છે કેવી રીતે પેપર એ લોકો પૂછે છે કેટલું એપ્લિકેશન બેઝ આવે છે કેટલું એ લોકો થિયરિટિકલી પૂછે છે એ હિસાબથી પહેલાં ચાલુ કર્યું ક્લાસ ટીચર્સ જોડે પ્રિન્સિપલ જોડે સિનિયર્સ જોડે પણ ખાસી વાત કરી હતી એ લોકોએ પણ સારું ગાઈડન્સ આપ્યું હતું અને મેન ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ મેં મારો એવી રીતે કર્યો કે મેં બહાર ફરવા પણ ગયો છું પિક્ચર પણ જોયા છે સોશિયલ મીડિયા પણ યુઝ કરી છે ગેમ્સ પર અમે સાથે સાથે ભણ્યો પણ છું તમે આ પરિણામથી તમારા પરિણામ કેટલા સંતુષ્ટ અને તમે આગળ ભવિષ્યમાં શું કરવા માંગો પરિણામથી ખૂબ જ સંતુષ્ટિ મળે છે કારણ કે જે એક્સપેક્ટેશન હતી ત્રણસો પાસઠ દિવસ પહેલાં જે સ્ટાર્ટ થયું હતું અમારું ત્યારે જે એક્સપેક્ટેશન જે ટાર્ગેટ સેટ કરીને હું નીકળ્યો હતો એ પૂરેપૂરો અચીવ થયો છે ઓલ્ડિંગના પાંચ માર્ક વધારે આવ્યા છે મારા તમે ભવિષ્યમાં આગળ શું કરવા માંગો હું ભવિષ્યમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ કરવા માંગુ છું આપણી સાથે કેટલાક વાલીઓ પણ આવ્યા છે એમની સાથે વાત કરીશું આજે જે તમારા જે બાળક છે પરિણામ આવ્યું છે તમે એના પરિણામથી કેટલા સંતુષ્ટ છો હું ખૂબ જ સંતુષ્ટ છું કારણ કે મારા છોકરાએ જે ગોલ એચીવ નક્કી કર્યું હતું એણે આજે એચીવ કરી લીધું છે અને એ એની રીતે જ આગળ વધતો હતો એને મારે કોઈ દિવસ કહેવું નહોતું પડતું કે તું આગળ એના ટાઈમે એ એની રીતે બધું કામ કરી લેતો હતો વાંચતો હતો રમવા પણ જતો તો ટીવી પણ જોતો તો બધું જ એ પ્રોપર કરતો હતો તમારો કેવા પ્રકારનો સહકાર રહેલો આ પૈના આવો હા અને પેરેન્ટ્સનો એઝ અ પેરેન્ટ્સ મેં એને બહુ સપોર્ટ કર્યો છે એઝ અ ખાવા પીવાની બાબતમાં છે પછી એને જે જાગવાનું હોય ઊંઘવાનું હોય એ બધી રીતે મેં એને બહુ પ્રોપર સપોર્ટ કર્યો છે જે આપણે અન્ય વિદ્યાર્થી પણ અહીં હાજર છે એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતે તમારું પરિણામ આવ્યું છે તમારું કેટલું પરિણામ આવ્યું છે હું વંદિત કરું છે મારું પરિણામ નાઇન્ટી ટુ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ છે તમે તમારા પરિણામ આ જે પરિણામ આવ્યું છે આટલું સારું પરિણામ આવ્યું છે તમે કેવા પ્રકારની મહેનત કરી મહેનત કરી લે આખા વર્ષ મેં મહેનત કરેલી અને મહેનતમાં એવું નથી કે ખાલી ગોખવાનું જ હોય છે વાંચવાનું અને સમજવાનું વધારે પડતી હોય છે બાર સાયન્સમાં સમજવાનું વધારે હોય છે એમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય સ્માર્ટ વર્ક અને વર્ક બંને જોઈએ છે અને રેગ્યુલર ટેસ્ટ એ હેલ્પફુલ થાય છે આપણને તમે ભવિષ્યમાં હવે આગળ શું કરવા માંગો છો આગળ કેમિકલ એન્જિનિયરિંગ કરવા માંગો છો એમએસસીમાંથી તમારા બાળકનું આ પૈના આવ્યું છે તમે કેવા પ્રકારનો સહકાર આપતા આ પૈના લાવા પછી તમારો કેટલો ભાગ છે એ પ્લાનિંગ ઈસકી રહીતી થી હમ તો કેવલ સપોર્ટ કરતી થી કારણ કે હમ તો જોબ પર નીકળ જાતી થી સવાર થી સામ કુ આતી થી તો એ પૂરા પ્લાનિંગ કરતા થા ઉસકો કેવલ હમ સપોર્ટ કરતી થી ઓર ઇસકા એક સિસ્ટર એસી બડા વો ભી ઈસી સ્કૂલ મેં પહેલે રેન્કર થા તો ઉસકો મોટિવેટ કરતી થી ઉસકા નતીજા આજ હમારે સામે હે

પીઆર મેળવ્યા છે ખાનગી શાળામાં ચોકીદાર તરીકે પિતા ફરજ બજાવે છે તેમના પુત્ર સંજય ટોડિયાએ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે જણાવ્યું કે આજે પણ હું મોબાઈલ નથી વાપરતો અને મહેનત કરવાથી ફળ જરૂર મળે છે સંજય ટોડિયાને ભવિષ્યમાં કમ્પ્યુટર એન્જિનિયર બનવું છે અને મોટી કંપનીમાં નોકરી કરવી છે છે એમાં તો વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ લખી નાખે તો આઈ થિંક અડધો માર્ક્સ આપી શકે છે મહેનત તો ખૂબ કરી છે એને કારણ કે મહેનત કરવામાં તો કંઈ બાકી નથી રહેતું કારણ કે એનો જે અભ્યાસક્રમ હતો એ પ્રમાણે તો રાતના બાર એક વાગ્યા લગી સતત ચાલુ હવારમાં ખાડા પાછે ઉઠી જતી હતી અને કોઈ પણ પ્રસંગોમાં હાજરી આપતી નહોતી મહેનત તો છ થી સાત કલાકનું ઓછામાં ઓછું વાંચન પ્લસ

પંચોતેર પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ જાહેર થયું છે જેમાં બાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે પરિણામ જાહેર થયા બાદ વડોદરાની જયમ્બે વિદ્યાલયમાં સારા માર્ક્સથી પાસ થયેલા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભેગા થયા હતા વિદ્યાર્થીઓએ શિક્ષકોને વાલીના આશીર્વાદ લીધા સાથે જ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી શિક્ષકોએ પાસ થયેલા વિદ્યાર્થીઓને તિલક ચાંદલો કરી તેમનું સ્વાગત કર્યું હતું તો વડોદરામાં બોર્ડના પરિણામ મામલે શિક્ષણિત કહે છે કે ચાલુ વર્ષે પરિણામ ઓછું આવ્યું છે જેનું સૌથી મોટું કારણ સોશિયલ મીડિયા છે તેમ છતાં જેમને હાર્ડ નહીં પરંતુ સ્માર્ટ વર્ક કર્યું છે તેવા વિદ્યાર્થીઓને સારી સફળતા મળી છે તો જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમને હતાશ ન થઈ ફરી વખત વધારે મહેનત કરવાની સલાહ પણ શિક્ષણવિદ આપી રહ્યા છે અરે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે વડોદરાનું પરિણામ સેવન્ટી ફાઈવ પોઈન્ટ નાઇન્ટી એટ પર્સન્ટેજ આવ્યું છે કહેવા જઈએ તો ગત સાત વર્ષ કરતા આ વખતનું પરિણામ ઓછું આવ્યું છે ત્યારે આપણે ધોરણ બાર સાયન્સનું બોર્ડનું તો પણ વધુ સમાચાર જોઈશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે સુરતના રત્ન કલાકારની પુત્રીએ અનોખી સિદ્ધિ મેળવી છે રત્ન કલાકારની પુત્રીએ ધોરણ બારમાં પંચાણું પર્સન્ટાઇલ મેળવ્યા છે

જયારે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારબાદ આ જે તપોવનની જે શાળા છે ત્યારે પણ વિદ્યાર્થીઓ અહીં જે પાંચ વિદ્યાર્થીઓ ટોપ થયા છે અને તેમાં પણ એક જે વિદ્યાર્થીની છે દ્રષ્ટિ તે આ વિદ્યાર્થીની એ ટોપ કર્યું છે અને તેણે ખાસ એવું જણાવ્યું છે કે પોતાનું જે મહેનત હતી તે ખૂબ સાર્થક કરી છે અને ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી વિદ્યાર્થીની છે ત્યારે આપણે તેની સાથે વાત કરીશું દ્રષ્ટિ જણાવશો કઈ રીતની મહેનત રહી હતી ઘરની પરિસ્થિતિ કઈ રીતે તમામ પરિસ્થિતિ વચ્ચે કઈ રીતની મહેનત તમે કરી છે ઘરની પરિસ્થિતિ એટલી બધી તો સારી ના હતી પણ પરિસ્થિતિ આપણને લાઈફમાં ક્યાંય પાછી પાડતી નથી હોતી આપણે બધું આપણી જાતે જ કરવું કરવું પડે છે અને મારા મમ્મી પપ્પાનો એક સપોર્ટ તો હતો જ એટલા માટે હું આજે અહીંયા ઊભી છું પ્લસ આ શિક્ષકો આ શાળાનું જે મેનેજમેન્ટ હતું એ બધું ખૂબ જ સારું હતું અને એના જ કારણે આજે આ અમેઝિંગ જે ફિલિંગ થાય છે ને એ કંઈક અલગ જ છે જેને ડિસ્ક્રાઈબ કરી શકાય એવી નથી પણ એના માટે બસ મારા જે કલીગ્સ હતા મારા શિક્ષકો મારા પેરેન્ટ્સ અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને જે સ્કૂલનો સપોર્ટ છે ને એ મેઇન પાર્ટિસિપેટ કરે છે મારા આજે સક્સેસ પાછળ ખાસ જણાવશો જે પ્રકારનું પરિણામ આવ્યું છે ઘરની પરિસ્થિતિ કઈ રીતે હતી આવા સમયમાં પપ્પા શું કામકાજ કરી રહ્યા હતા અને કઈ રીતની મહેનત તે વચ્ચે રહી છે શાળા દ્વારા કર્યું તો સપોર્ટ મળી શકે મારા પપ્પા હીરા ઘસે છે અને મમ્મી પણ ઘરે કામ સિવાય ઘણું ડાયમંડ લગાવવાનું ને એવું બધું કામ પણ કરે છે અને ફક્ત અમારા માટે જ કરે છે ભાઈ બહેન માટે કે અમે કાશે એ લોકો કંઈક લાઈફમાં પ્લેસ મેળવી ન શકીએ પણ અમે કદાચ કંઈક વધારે કરીએ ને એના નામ રોશન કરી શકીએ અને મારી પણ એ જ આશા છે કે હું પણ એક એવો સિતારો બનવા માંગુ છું કે જ્યારે મારો સૂર્ય ચમકશે ને ત્યારે એને જોવા માટે બધાને ચશ્મા પહેરવા પડશે અને એવું જ નામ રોશન કરવા માંગુ છું જેના કારણે મારા પેરેન્ટ્સને મારા શિક્ષકોને મારા બધા પ્રાઉડ ફીલ થાય દ્રષ્ટિ શું બનવા માંગે છે શું આશા છે દ્રષ્ટિ સ્પેસ સાયન્ટિસ્ટ કેટલી મહેનત માંગશે આ જવા માટે અને કઈ રીતે તૈયારીઓ કરશે હવે દ્રષ્ટિ મહેનત તો જેટલી જોશે ને એના કરતાં હું ખૂબ જ વધારે કરીશ અને સ્પેસ સાયન્ટિસ્ટ બનવું છે તો હું બનીને જ રહીશ એના પિતાજી આપણી સાથે જોડાયા છે શું કહેશો આજે તમારી દીકરી આટલું સારું પરિણામ લાવી છે કેટલી ખુશી છે ખાલી બહુ જ ખુશી છે પરિણામ સારા લાવે એના માટે મને અચ્છા શાળાના દ્રષ્ટિગણ આપણી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું તમારા શાળામાંથી પાંચ વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જે પ્રકારની જે દ્રષ્ટિ ઉત્તીર્ણ થઈ છે સારું પરિણામ લાવી છે 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 કેટલી ખુશી થઈ એનું જે ગોલ એ કરવા માટે શાળા કઈ રીતે મદદ કરી સૌ પ્રથમ તો બધાને અભિનંદન ખાસ અમે આપીશું કારણ કે જે બાળકોની પાછળ જે શિક્ષકો અને ટ્રસ્ટીઓ કે જે કઈ આખી સિસ્ટમની જે મહેનત હોય છે અને એમાં બાળકો પોતે જ્યારે એટલી બધી જબરજસ્ત રીતે મહેનત કરીને બંને સામસામા પક્ષનું જ્યારે એક સારું કોલોપરેશન થાય ત્યારે જ આટલું સુંદર મજાનું પરિણામ પ્રાપ્ત થતું હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બાળકોએ અમારી પરંપરા જાળવી અને ખૂબ જબરજસ્ત રિઝલ્ટ એ લોકો લાવ્યા છે એટલે એ વાતનો અમને અનહદ આનંદ છે આ દ્રષ્ટિની જે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ સાધારણ હતી એવામાં શાળાએ પણ તેમને ખાસ સહકાર કર્યો છે કઈ રીતનો સહકાર રહ્યો હતો અને આજે દ્રષ્ટિનું સતનું સાકાર કરવા માટે તેને એક પ્લેટફોર્મ મળ્યું છે શું કહેશું બાળકો જ્યારે અમારી ત્યાં આવે છે ત્યારે એ બાળકોની અલગ અલગ પરિસ્થિતિ હોય છે પણ અમે દર અમુક સમયે સતત એને મોટિવેટ કરતા હોઈએ છીએ જ્યારે એના માર્ક્સની અંદર જ્યારે અપડાઉન્સ થાય ત્યારે પણ એને સતત અમે મોટિવેશન આપતા હોઈએ છીએ અને એનું કાઉન્સેલિંગ ખાસ અમે કરીએ છીએ કારણ કે બાળકો પરિસ્થિતિના આધીન ડાયવર્ટ ન થઈ જાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ અને એના ભાગરૂપે એ આખા વર્ષ દરમિયાન અમે સતત એનું એ ધ્યાન રાખેલું છે અને સાથે એમના માતા પિતાને પણ અમે મળતા રહીએ છીએ અને સતત એને પણ સપોર્ટ કરતા રહીએ છીએ કે કોઈ પણ જગ્યા પર પરિસ્થિતિના આધીન એ લોકો ડાયવર્ટ ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ એટલે ખાસ આ દ્રષ્ટિ એના માતા પિતા હતા અને જે દ્રષ્ટિ જે હતી થઈ છે ગ્રેડ સાથે તે એટલે ખાસ સહકાર તમને શાળા દ્વારા પણ મળ્યો છે સાથે સાથે તેના પરિવાર દ્વારા પણ મળ્યો છે અને દ્રષ્ટિનું હવે એક એવું સપનું રહ્યું છે કે તેઓ પોતાનું સપનું સાકાર કરીને પોતાના મા બાપનું નામ રોશન કરવા માંગે છે કેમેરામેન અનિલ પાટીલ સાથે ધ્રુ નિર્માણ ન્યૂઝ સુરત તો ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે રાજકોટ જિલ્લો ચોર્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા સાથે રાજ્યનું પ્રથમ આવ્યું છે જેમાં વિદ્યાર્થીનીઓનું ઇકોતેર પોઈન્ટ એક ટકા પરિણામ આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ઇકોતેર પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યું છે સારા પરિણામને પગલે વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત રાજ્યનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ નેવું ટકા આવ્યું હતું જેની સામે કચ્છના છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા છાત્રો ઉત્તીર્ણ થયા છે જો કે કચ્છમાં એ ગ્રેડમાં માત્ર સાત બાળકોએ જ આ વખતે સ્થાન મેળવ્યું છે તો કચ્છમાં કુલ એક વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી એક છાત્રોએ પરીક્ષા આપતા તે પૈકી એક છાત્રો સફળ થયા છે જિલ્લાનું કુલ પરિણામ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું છે જ્યારે કેન્દ્ર વાઇઝ નજર કરીએ તો સૌથી ઊંચું પરિણામ માંડવીનું છ્યાસી પોઈન્ટ ચોપન ટકા ગાંધીધામનું એકાવન ટકા ભુજનું પંચોતેર આઠ ટકા જ્યારે સૌથી ઊંચું પરિણામ અંજારનું અગ્નસિત્તેર પોઈન્ટ ટકા રહ્યું છે બોર્ડ દ્વારા વહેલી સવારે જ વેબસાઇટ પર પરિણામ જાહેર કરી દેવાયું હોવાથી છાત્રોએ ઘર બેઠા જ પરિણામ જાણી લીધું હતું જિલ્લામાં આ વખતે A1 ગ્રિડ મેળવવામાં માત્ર સાત છાત્રો જ સફળ થયા છે આઇઝ એ ટ્વેલ્થ રિઝલ્ટ આવ્યું એમાં મને એ સાથે નાઇન્ટી નાઇન છે જેનો ક્રેડિટ ટુ પેરેન્ટ્સ ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સને પીસજી આખા ફેશન ટાઈમ મારા સાથે હતા એના માટે આગળ વિચાર સાયન્સ છે ઓલ ઓવર પરિણામ જે બોર્ડનું છે એ એકોતેર પોઈન્ટ નેવ ટકા છે જ્યારે આપણે કચ્છ જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે ગત વર્ષે આપણું રિઝલ્ટ છોતેર પોઈન્ટ પંદર ટકા હતું એટલે આ વર્ષે આપણે પોઈન્ટ ઝીરો ત્રીસ ટકાનો વધારો થયો છે એવન ગ્રેડની અંદર પણ ગયા વર્ષે બે વિદ્યાર્થી હતા જ્યારે આ વર્ષે આપણા એવન ગ્રેડની અંદર સાત વિદ્યાર્થીઓનો સુધારો થયો છે એટલે પાંચ વિદ્યાર્થીઓનો વધારો થયો છે ઓલ ઓવર આપણા બધા ગ્રેડની વાત કરીએ તો એ વન ગ્રેડમાં આપણે સાત વિદ્યાર્થીઓ છે જેમાં ગયા વર્ષ કરતાં પાંચનો વધારો થયો છે એ ટુ ગ્રેડની અંદર બાવન વિદ્યાર્થીઓ છે જે ગયા વર્ષ કરતાં એકવીસ વિદ્યાર્થીઓમાં વધારો થયો છે મોરબી જિલ્લાનું આજે જાહેર થયેલા ધોરણ બાર સાયન્સની પરીક્ષાના પરિણામોમાં ત્રણ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે ત્યારે ગૌતમ મખીજા નામના વિદ્યાર્થી મોરબી જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં દ્વિતીય ક્રમે આવીને જળહળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેણે ગણિતમાં નવ્વાણું કેમેસ્ટ્રીમાં અઠ્ઠાણું અને ફિઝિક્સમાં છન્નું માર્ક્સ મેળવ્યા છે જો કે તેના પિતા પ્રદીપભાઈ તિરુમલભાઈ માકીજા શાક માર્કેટમાં ફ્રૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે મારે સાયન્સમાં સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા અને પીઆર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું ગુજરાત બોર્ડમાં સેકન્ડ એ ગ્રુપ જિલ્લા ફર્સ્ટ આવ્યો અને હું તૈયારીમાં રોજ અહીંયા સ્કૂલે સવારે પાંચ છ કલાક અહીં સ્કૂલે હોય પછી ઘરે જઈને આમ બે એકાદ બે કલાક આરામ કરીને અને પછી રોજની સાંજે છ સાત કલાક આમ વાંચી લેતો અને સવારે આમ વહેલો ઉઠીને એકાદ કલાક રિવિઝન કરી લેતો અને સર રોજ અહીંયા હલાવે રોજ અહીંયા એ ઘરે જઈને બે વાર એ રિવિઝન કરવાનું અને અહીંયા રોજ અઠવાડિયામાં ત્રણ બાર ટેસ્ટ લેતા એની એ આમ સારી તૈયારી કરતો એમ મારા પપ્પા ફ્રૂટના વેપારી છે અને મારે ઘરમાં બધાનો સારો સપોર્ટ મારી બેન મારા મમ્મી પપ્પા બધાએ સારો સપોર્ટ આપ્યો ભણવામાં મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે સામાન્ય પરિવારમાંથી આવતા ગૌતમે બાર સાયન્સની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને પિતાની છાતીને ગજ ગજ ફૂલાવી દીધી છે પિતાએ આકરી મહેનત કરીને પુત્રને સારું શિક્ષણ અપાવ્યું છે સામે છેડે પુત્રએ પણ અથાગ મહેનત કરી પિતાને તેનું વળતર આપ્યું છે બહુ સારામાં સારું એને ભણવામાં બહુ ધ્યાન દઈએ અમે ધ્યાન રાખતા અને સ્કૂલમાં કેવી રીતે જાય છે બધું ધ્યાન રાખતા તકલીફ તો ભોગવવી પડે ને થોડી ઘણી ભોગવશું તો કંઈક ફળ મળશે ને બહુ સારામાં સારી જોરદાર લાગણી મોરબી જિલ્લાએ શિક્ષણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાની પ્રતિતિ આજે ધોરણ બાર સાયન્સની પરીક્ષાના પરિણામે કરાવ્યું છે હવે મોરબી શિક્ષણ હબ બની જતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ પરિણામો આવ્યા છે આજે ધોરણ બાર સાયન્સની પરીક્ષાના પરિણામમાં સૌથી મહત્વની બાબત એ છે કે સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓએ જવલંત સિદ્ધિ મેળવી છે જે તેના પરિવાર માટે ગૌરવ અપાવે તેવી બાબત છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ મોરબી કોણ કહે છે કે ભણતર મોંઘું થઈ ગયું છે ભણતર મોંઘું હોવાના રાગ આલાવતા લોકોને ડીસા નગરપાલિકા સંચાલિત એસસી ડબલ્યુ હાઈસ્કૂલે શાળાના ઊંચા પરિણામ સ્વરૂપે જવાબ આપી બોલતી બંધ કરાવી દીધી છે કોઈપણ જાતની ફી વગર શિક્ષણ આપતી આ શાળાના બે વિદ્યાર્થીઓ ડીસા સેન્ટરમાં પ્રથમ નંબરે આવ્યા છે જે શાળાના શિક્ષણના સ્તરનો પુરાવો આપી રહ્યા છે કારકિર્દી માટે સૌથી મહત્વની માનવામાં આવતી એચએસસી ની પરીક્ષા અને આ પરીક્ષાના મહત્વને લઈ વાલીઓ તગડી ફી ચૂકવીને પોતાના બાળકોને મોટી મોટી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવતા હોય છે પરંતુ ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત એસસીડબલ્યુ હાઈ સ્કૂલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે તક્ષશિલા સમાન છે આ શાળાનું સંચાલન ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા

આ ડીસા સેન્ટરમાં જે પ્રથમ નંબર મેળવ્યો છે તે માટે હું મારા તમામ શિક્ષકો વિદ્યાર્થી મિત્રો અને મારા માતા પિતાનો ખૂબ દિલથી આભાર માનું છું અને અત્યારે જે મોટાભાગના વિદ્યાર્થીઓ જે પાલનપુર તરફ ખેંચાઈ રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે અહીં એસસી સ્કૂલમાં સારા ઉચ્ચ સારા ખૂબ જ ઓછી ફીમાં ખૂબ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે અને તે એકવાર આ સ્કૂલની મુલાકાત લઈને દેખે અને આ સ્કૂલ આ સ્કૂલમાં જો હું એવું ઈચ્છું છું કે આ સ્કૂલમાં આગળ જઈને આનાથી પણ સારું રિઝલ્ટ આવશે ડીસા નગરપાલિકા સંચાલિત એસસી ડબલ્યુ હાઈસ્કૂલ આજે બાર સાયન્સ બે હજાર ઓગણીસનું પરિણામ આવેલું છે એમાં અમારી શાળાના વિદ્યાર્થી પ્રજાપતિ સચિન અને ખત્રી અંજલિ બંને ડીસામાં ટોપર કરેલ છે પ્રજાપતિ સચિન મેથ્સમાં ટોપર છે ગુજકેટમાં પણ એ ટોપર છે અને ખત્રી અંજલિ બાયોલોજીમાં ટોપર છે એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શિક્ષણ મોંઘું થયું છે તેવી વાતો આજકાલ લોકોના મોઢે સાંભળવા મળે છે પરંતુ ડીસા નગરપાલિકા સંચાલિત આ સરકારી શાળા સાબિત કરે છે કે શિક્ષણ બિલકુલ મોંઘુ નથી અને તે માત્ર લોકોના મગજમાં એક વહેમ ઉત્પન્ન કરી રહ્યું છે આ શાળાના શિક્ષકોની વાત કરીએ તો આજના હરિફાઈના સમયમાં પણ ડીસાની ખાનગી શાળાઓની માત આપી રહેલી આ સરકારી શાળાના શિક્ષકોની મહેનત દાદ આપે તેવી છે અને આ શાળાના શિક્ષકો પણ વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકોને ભણાવવા માટે ઊંચી ફી વસૂલતી શાળાઓનો મોં છોડી દેવો જોઈએ બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ડીસા તમારા ખાસ કરીને પરિશ્રમનું પરિશ્રમનું પરિણામમાં બસટલું જ વધુ સમાચાર માડી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર